ખેડૂત મિત્રો આપણને એમ હતું કે ગઈકાલે ન્યૂયોર્ક કોટન વાયદો ઘટ્યો હોવાથી કપાસના ભાવમાં તેની અસર જોવા મળશે પરંતુ આપણે ત્યાં કપાસના ભાવમાં ન્યૂયોર્ક કોટન વાયદો ઘટિયાની કોઈ પણ અસરો જોવા ન મળી હોય તેવો માહોલ અત્યારે કપાસના ભાવને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે ખેડૂત મિત્રો આજે તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે મેળવીએ તો ગોઝારિયા સોળસો પંચ્યાસી જામનગર સોળસો પિચોતેર વાંકાનેર સોળસો સાઠ વડાલી સોળસો પંચાવન વિસનગર સોળસો સોળસો અઠ્ઠાવન જામજોધપુર છવ્વીસ અમરેલી સોળસો વિજાપુર સોળસો સાઠ માણસા સોળસો પચીસ હિંમતનગર સોળસો એકાવન ખાંભા પંદરસો પંચોતેર બાબરા સોળસો બેતાલીસ સાવરકુંડલા સોળસો એકાવન પાટણ સોળસો સત્તાવન જેતપુર સોળસો ચોવીસ ધ્રોલ સોળસો વીસ ડોડાસા પંદરસો અઠાવીસ કાલાવડ સોળસો ઓગણત્રીસ ઉનાવા સોળસો ચુમ્માલીસ મોરબી સોળસો એકત્રીસ સિદ્ધપુર સોળસો એકસઠ ભાવનગર પંદરસો ચોપન હળવદ પંદરસો અઠ્યોતેર માણાવદર સોળસો ને પચાસ ખેડૂત મિત્રો ગામડે બેઠા પણ કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રો અમને કોમેન્ટ કરી રહ્યા છે કે પરાશરાવ અમારો સારો કપાસ હતો તો અમે ગઈકાલે વીસ કિલોના ઊંચામાં ઊંચા સોળસો રૂપિયા જેટલા ભાવ મેળવીને ઘરે બેઠા જ વેચાણ કરી નાખેલું છે તેવી પણ ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટો છે તે અમને મળી હતી અને ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન પણ આવી રહ્યા છે કે પરાસરાવભાઈ અમારે ત્યાં જૂના કપાસના પંદરસોથી પંદરસો પચીસ અને અમુક વિસ્તારોમાં ઊંચા ભાવો પણ બોલાઈ રહ્યા છે અને નવા કપાસના એકદમ સારી ગુણવત્તાવાળો કપાસ હોય તો તેવા ખેડૂત મિત્રોના પણ ફોન આવે છે કે અમારે ત્યાં પરાશરાભાઈ સોળસો સોળસો પચીસ સોળસો પચીસથી પણ અમુક વિસ્તારોમાં વધારે ભાવો છે તે બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે તમારે ત્યાં કેવા ભાવો ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો માત્ર જાણકારીના હેતુ માટે જ તમારા સુધી અમે માહિતી માહિતી પહોંચાડતા હોય છે અમારી આ જ માહિતીને ધ્યાનમાં રાખીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય નથી લેવાનો તમને જે યોગ્ય લાગતું હોય બજાર ઉપર સંપૂર્ણ અભ્યાસ કરીને બજારનું તટસ્થ અવલોકન કરીને નિરીક્ષણ કરીને અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે તમે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો તમારા વિસ્તારમાં હાલમાં કપાસના ભાવો કેવા ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો